બરાબર છે સાચી વાત છે બેટા તારી પણ આ ચેષ્ના પ્યાદા તો લાકડાના છે જ્યારે આપણે તો જીવતા જાગતા માણસ છીએ અરે જીભના ચટાકા માત્રથી જો ઈશ્વરનું અસ્તિત્વ જોખમમાં આવી જતું હોત ને તો એ જ ઈશ્વરે આપણી જીભને સ્વાદિંદ્ર્યથી શણગારી ન હોત અરે ભજીયા ખાવાથી ભ્રષ્ટ થઈ જાય એવા ધર્મને શું ધોઈ પીવું છે ભગવાન શ્રી કૃષ્ણ સાતમા અધ્યાયમાં કહ્યું છે કે અગ્નિમાં હું તેજ છું હું કઉ છું કે નવી આવૃત્તિમાં આવવું જોઈએ માણસના પેટમાં હું ભડભડતી આગ છું જઠરાગની ખાવું એ માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે અને શું નથી આપણી પાસે ખાવા માટે પોરબંદરની ખાજલી શિઓરના ફાડેલા દૂધના ફેંડા રાજકોટની ચટણી ભાવનગરના ગાંઠિયા આણંદના ગોટા નડિયાતું ફૂસું સુરતની ખમણ ઘારી વડોદરાનો લીલો ચેવડો અને ખંભાતનું હલવા સન અને ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે કતાર ગામની ત્રણ દાણાવાળી પાપડી ગણદેવીની વાલોર અને રાંદેરના રવૈયાને નાનું ડીચું રાખીને બે ચીરા કરવાના પછી એમાં કોપરું કોથમરી લીલું લસણ વાટેલા આદુ મરચાની ચટણી બનાવી ઉપરથી તેલ નાખવાનું સાથે શક્કરિયા બટાટા કંદ સુરણના મોટા મોટા ટુકડા અને મુઠિયા આ બધાને એક કોરા માટલામાં ચાર આંગળ ડૂબે એટલા તેલમાં નાખી એ માટલાને લાકડાના જટ્ટાથી ચપટચપ બંધ કરી ઊંધું કરી ત્રણ ફૂટ નીચે જમીનમાં દાટી દેવાનું ઉપર છાણાનો અગ્નિ પેટાવવાનો બે કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર અરે સહ કુટુંબ મિત્ર મંડળી સહિત ખાવ ને તો જીવતે જીવત મોક્ષ છે અને આ તો થઈ ખાવા પીવાની વાત પહેરવા ઓઢવા માટે શું નથી આપણી પાસે પાટણના પટોળા બનારસી સેલા કચ્છની બાંધણી ગરવી ગુજરાતના ઘાઘરા ચોળી આભલે મઢેલી ઓઢણી ઢાકાનું મલમલ અને ઇંગ્લેન્ડની ગોરી મેમોના ગાઉન અરે પેરિસ ફેશનની દુનિયામાં જો વિશ્વામિત્ર આમ લટાર મારવા નીકળે ને તો વગર મેનકા એનું તપોભંગ ન થાય ને તો હું મારા બાપનું નામ બદલી નાખું ગુચ્ચીના શૂઝ

સાલો પ્રેમ ને પાપ કે છે અરે ઔરંગઝેબ ના હિન્દુ અવતાર ને કે જો જીવન ની મજા લેતા આવડે ને તો સ્વર્ગ અહીં જ છે અહીં જ છે અહીં જ છે